ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ પાંચ પ્રકરણ ચાર સુંદરિયાળાના હિમરાજ શાહ દંતુકાતી પાંચ ગાંવના અંતરે આવેલું સુંદરિયાળા ગામ આજે હેલે ચઢ્યું હતું ભગવાન સ્વામિનારાયણ સંત મંડળ સાથે કામધણી દરબાર ડોસા ખાચરને ત્યાં પરુણા થયા હતા દરબારે પોતાના કારભારી શેઠ અને શેઠને આમંત્રણ આપ્યું બંને ભાઈઓ બુદ્ધિમાન વણિક હતા ચુસ્ત વૈષ્ણવ હોવાની એમની શાખ હતી તેમના પિતા હિમરાજ શાહની પ્રતિષ્ઠા તો ધંધુકા પંથકના અગ્રણી વૈષ્ણવ ભક્તોમાં થતી પળવાર માટે પૂજા શેઠે કંઈક વિચારી લીધું અને દરબાર સાથે શ્રીહરિના દર્શને આવી પહોંચ્યા શ્રીહરિની કામણગારી મૂર્તિ જોતાં શેઠનું અંતર ઠરી ગયું ત્યાં તો શ્રીહરિએ અણધાર્યા જ ચરણારવિંદ લાંબા કર્યા પૂજાશેઠના આશ્ચર્યનો પાર ન રહ્યો સભાના અંતે તેમણે શ્રીહરિના ચરણે માથું મૂકી દીધું કહ્યું મહારાજ અમને બ્રહ્મ સંબંધ આપો અમારે સત્સંગી થવું છે શ્રીહરિએ વર્તમાન ધરાવ્યા અને મધુર સ્મિત કરતા કહ્યું પૂજાશેઠ તમે અમારા શિષ્ય થયા તેથી વર્તમાન ધરાવીને પછી દક્ષિણા આપવી પડે તો તમારા ઘરમાં કોઠી ઉપર ત્રણ નવા ચોફાળ પડ્યા છે તે લાવો પૂજા શેઠ તો ગદગદ થઈ ગયા અને તત્કાળ ચોફાળ અર્પણ કર્યા ડોસા ખાચરે પૂછ્યું શેઠ એવડો તે શો અનુભવ થયો કે જીવન સોંપી દીધું પૂજા શેઠે કહ્યું દરબાર મનમાં બે સંકલ્પો કર્યા હતા કે ભગવાન હોય તો ચરણમાં સોળ ચિહ્નો બતાવે અને કોઠી પર પડેલા ત્રણ ચોફાળ સામેથી માંગીને લે આજે હું ધન્ય થયો છું મારા બંને સંકલ્પો પૂર્ણ થયા છે એ સાલ હતી સંવત અઢારસો ચોસઠની હિમરાજ શાહના બે દીકરા નવા પંથમાં બળી ગયા છે એ વાત વૈષ્ણવોમાં વાયુવેગે ફરી વળી પિતા હિમરાજ શાહને સખત આઘાત લાગ્યો આ હિમરાજ શેઠ પ્રત્યેક એકાદશીએ નકોરડો ઉપવાસ કરી ચાલતા ધંધુકા જતા એક મણ ચોખ્ખું ઘી સાથે લીવડાવતા રાત્રિના સુધી જાગરણ કરી ભજન કીર્તન કરતા બારસના પારણામાં એકમણ ઘીના સાકરિયા લાડુનો રાજભોગ ઠાકોરજી સમક્ષ ધરવો એ એમનો નિયમ હતો સાથે દીન દુખી અને રોગિષ્ટ માણસોની સેવા તો ખરી જ આવા પરગજુ શેઠ હિમરાજ શાહ અચ્છા નાડી પરીક્ષક પણ હતા વાળી ક્ષય અથવા રક્તપિતના રોગ સુધા મટાડી શકતા પરંતુ બધો જ વ્યવહાર દીકરાઓને હસ્તક હતો તેથી જાજુ તો કહી શકતા નહીં સંવત અઢારસો પંચોતેરમાં શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામીને સુંદરયાણા હિમરાજ શેઠને સત્સંગ કરાવવા મોકલ્યા તેઓ ડોસા ખાચરના દરબારમાં ઉતર્યા અને બંને ભાઈઓને તેમના પિતાને તેડી લાવવા કહ્યું વનાશાએ કહ્યું સ્વામી બાપુજી આવશે નહીં છતાં આપની આજ્ઞા છે એટલે જાઉં છું મનાશાએ ઘરે આવીને પિતાશ્રીને વાત કરી બાપુજી દરબારમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે મહાસમર્થ સંત છે આપ દર્શન કરવા પધારો તે સાંભળી હિમરાજ હિમરાજશાહે તરત જ કહ્યું બેટા સ્વામી તો એક વલ્લભ સ્વામી જ બીજા તો બધા બાવા ભેખ ને ફકીર માટે તમે તેમાં ભરાયા છો તે નીકળી જાઓ તો કુટુંબની આબરૂ વધે વનાશાએ કહ્યું બાપુજી અમે આ સત્સંગમાં ગયા છીએ તેથી આજે નહીં તો ભવિષ્યમાં પણ કુટુંબની આબરૂ વધશે જ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં તેમણે પ્રવર્તાવેલ સદાચાર સમય આવે આપને પણ સમજાશે હિમરાજ શાહ આ શબ્દો સાંભળી ઊંડા ઉતરી ગયા તેમને પણ આ સત્ય સમજાયું હતું કુળ પરંપરાનો સંપ્રદાય જો નિર્જીવ બની ગયો હોય તો તેને પકડી રાખવામાં જડતા હતી તે પણ તેઓ સમજતા હતા છતાં જ્ઞાતનો તેમને ડર હતો પ્રતિષ્ઠા જવાની બીક હતી પર ધર્મમાં પેંસવાનું પાપ લાગતું હતું તે કાંઈ બોલ્યા નહીં વનાશાએ દરબારમાં આવીને સ્વામીને આ વાત કરી સ્વામી કેવળ હસ્યા તેમણે કહ્યું સાંજે બાપુજીને કહેજો કે સ્વામીને શરીરે કસર જેવું લાગે છે તો આપ તેમને દાવવા આવો પોતે સારા વૈદ્ય છે વળી દયાળુ પ્રકૃતિના છે તેથી આ પરોપકારના કાર્ય માટે જરૂર આવશે સાંજે બનાશા ઘરે આવ્યા તેમને જરા ઉદાસ જોઈ હિમરાજ હિમરાજશાહેબ પૂછ્યું બેટા કેમ ઉદાસ છો તેણે તરત જ કહ્યું બાપુજી અમારા ગોપાળાનંદ સ્વામીના શરીરે કસર જેવું જણાય છે આ ગામડામાં આપના સિવાય તો બીજા કોઈ વૈદ્ય નથી આપ સ્વામીને જોવા આવો નહીં તો ધંધુકા માણસ મોકલવો પડશે આ સાંભળી હિમરાજશાહે કહ્યું ભાઈ હું એવો જળ નથી બીમાર માણસની સારવાર માટે તો જવું જ જોઈએ ચાલો હું જ આવું છું ધંધુકા સુધી કોઈને મોકલવાની જરૂર નથી વનાશાને આ સાંભળી આનંદ થયો હિમરાજશાહે અંગરખું પહેર્યું ખભે ખેસ નાખ્યો માથે પાગડી પહેરી તરત જ વનાશાએ દવાની પેટી લઈ લીધી હિમરાજ શાહ દરબારમાં આવ્યા તેમને જોઈને ડોસા ખાચર રાજી થયા તેમણે કહ્યું આવો શેઠ આજ કાંઈ અમારો દરબાર પાવન કર્યો હિમરાજ શાહથી બોલાઈ ગયું બાપુ આપનો દરબાર તો સ્વામિનારાયણ ભગવાન અને તેમના આ સ્વામી પધાર્યા ત્યારથી પાવન થઈ ગયો છે સ્વામીને શરીરે કસર છે એટલે હું તબિયત જોવા આવ્યો છું ડોસા ડોસાખાંચરને આ સાંભળી આશ્ચર્ય થયું પણ કાંઈ બોલ્યા નહીં

હિમરાજશાહ સ્વામીની સામે બેઠા સ્વામીને તેમણે પૂછ્યું આપને શું જણાય છે સ્વામીએ કહ્યું કાંઈ ખબર પડતી નથી આપ નાડી પરીક્ષક છો એટલે અમારી નાડી જુઓ નિદાન તમે કરી શકશો એમ કહી સ્વામીએ પોતાનો હાથ શેઠના હાથમાં આપ્યો શેઠે તરત જ સ્વામીની નાડીઓ પર આંગળી મૂકી પરંતુ તે મૂંઝાયા આશું નાડી જ હાથ નથી આવતી તેઓ પણ ખરા જાણકાર હતા તેમણે જોઈ લીધું કે સ્વામીની નાડી તેમના કંઠમાં દેખાય છે તેમને આશ્ચર્ય થયું તેમણે તરત જ સ્વામીના કંઠ ઉપર હાથ મૂક્યો પણ નાડી ત્યાંથી પણ છટકી પછી તો સ્વામીના ચરણમાં સાથળમાં કંઠ કપોલ કાન જ્યાં જ્યાં નાડીના વાસ હોય છે તે બધા જ અંગ હિમરાજ શાહે તપાસ્યા પણ નાડી તેમને દેખાણી નહીં તે સ્થિર થઈ ગયા સ્વામીના શરીરમાં નાડી દેખાતી નથી છતાં સ્વામી સ્વસ્થતાથી વાતો કરી રહ્યા છે એકાએક તેમને સ્વામીની આંગળીમાં નાડી દેખાણી ત્યાં તેમણે હાથ મૂક્યો તો નાડી ત્યાંથી છટકી જમણા નેત્રમાં દેખાણી સ્વામીનો આ ચમત્કાર જોઈ હિમરાજ શાહ નતમસ્તક બની ગયા તેમણે સ્વામીના ચરણમાં માથું મૂકી દીધું ગદગદ કંઠે તેમણે કહ્યું સ્વામી આવી યોગ કળા મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને સિદ્ધ હતી ત્યારપછી એવી સિદ્ધિ કોઈ યોગીમાં હશે એવું મેં સાંભળ્યું નથી હું પણ યોગની પ્રક્રિયા જાણું છું શ્રી કૃષ્ણ ભગવાનની સિદ્ધિ આપે હસ્તગત કરી લીધી છે એવી આજે મને પ્રતીતિ થઈ છે તેથી આપ જ શ્રીકૃષ્ણનું સ્વરૂપ છો તેવું મને લાગે છે હિમરાજ શાહની આંખોમાં આંસુ હતા વનાશા પૂજાશાહ ડોસા ખાચર સ્વામીના ઐશ્વર્યથી શેઠમાં થયેલું પરિવર્તન જોઈ રહ્યા ગોપાળાનંદ સ્વામીએ શાંતિથી કહ્યું શેઠ અમે તો અમારા ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સેવક છીએ આપ વૈષ્ણવોમાં અગ્રણી છો બુદ્ધિશાળી છો તેથી જ આપને કહીએ છીએ કે એ સર્વોપરી ભગવાનનો આશરો કરો કેવળ મત અને પંથના જાળામાં રહેવાથી કલ્યાણ થતું નથી કલ્યાણ તો ભગવાન અને સંતનો આશ્રય લેવાથી થાય છે શેઠના અંધ જક્ષુ ખુલી ગયા તેમણે તરત જ કહ્યું સ્વામી મને આપનો આશ્રિત બનાવો કંઠી પહેરાવો અને સંપ્રદાયમાં પાળવાના વ્રતો કહો સ્વામીએ તેમને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી હિમરાજ શેઠનું આજે પરિવર્તન થઈ ગયું વૈષ્ણવ તો હતા જ પરંતુ આજે સાચા વૈષ્ણવ બની ગયા હવે તો હિમરાજ શેઠ પણ નવા પંથમાં ભળ્યા આ ખબર ધંધુકાના વૈષ્ણવ સમાજ માટે સાચે જ આઘાતજનક હતી ચારે તરફથી નાતના પ્રતિષ્ઠિતોના પત્રો આવવા લાગ્યા મુલાકાતો ચાલવા લાગી એકવાર હિમરાજ શાહને શેઠિયાઓએ પૂછ્યું શેઠ કેમ આમ વૈષ્ણવ મટી ગયા શેઠે દ્રઢતાથી કહ્યું વૈષ્ણવ તો કેમ મટાય શેઠિયા પણ સહજાનંદ સ્વામી સ્વયં વિષ્ણુ છે ને હું તેમનો દાસ છું તેથી વૈષ્ણવ જ ઠર્યો ને પણ તો પછી વિઠ્ઠલનાથજીની ભક્તિ શું ખોટી હતી સાંભળો હિમરાજ શાહે કહ્યું જ્યારે વિઠ્ઠલનાથજી પ્રગટ્યા ત્યારે આપણા વડીલોએ પોતાની માન્યતા છોડી તેમને ગુરુ કર્યા હતા કે નહીં તેમ મેં પણ સમજી વિચારીને શિરસાટે સત્સંગ સ્વીકાર્યો છે માટે હું કોઈથી ડરવાનો કે દબાવવાનો નથી શું આપણે જૂના કપડાં બદલીને નવા નથી પહેરતા શું ખાડા ટેકરાવાળા માર્ગ કરતાં સરળ અને સુંદર રસ્તા આપણને પસંદ નથી જૂના મકાન કરતાં નવા મકાનમાં રહેવાનું આપણને પ્રિય લાગતું નથી માટે શેઠિયાઓ આ ધર્મ તો સનાતન ને વૈદિક ધર્મ જ છે તે નવા સ્વરૂપે શુદ્ધ સ્વરૂપે આપણી સામે આવ્યો છે અને તેમાં ભગવાન પ્રત્યક્ષ વિચરે છે માટે જ તે સર્વશ્રેષ્ઠ છે એમ કહી શેઠે ઉમેર્યું ફરીથી આ હેતુ માટે મારી પાસે આવશે તે ફાવશે નહીં સલાહ આપવા આવેલા તે ખસિયાણા પડી ચાલતા થયા આ વાતના વાવડ વૈષ્ણવ હવેલીના આચાર્ય ગોસાઈજીના કાને પહોંચ્યા તેઓ હિમરાજ શેઠને પ્રસાદની લાલચે ખેંચવાની આશાએ સુંદરિયાણા આવ્યા તેમણે આ ટોપલા ભરી ઉત્તમ પકવાનો પ્રસાદ રૂપે શેઠના ઘરે મોકલ્યા શેઠે એ પ્રસાદ તરત જ પાછો મોકલ્યો અનાદરથી નહીં પરંતુ એ તેમને છેતરવાની યુક્તિ હતી તેથી ગોસાઇજી ખૂબ નિરાશ થયા ધંદુકા આવી મોઢ વણિકોની જ્ઞાતિના મોટેરાઓને એમણે એકત્ર કર્યા અને હિમરાજ શાહ વિશે ભારે ઉશ્કેરણી કરી આ બધું સાંભળી એક પ્રતિષ્ઠિત વૈષ્ણવે તો મક્કમતાથી કહી દીધું મહારાજ હિમરાજ શેઠને પાછા પાડવાનો ઉપાય અમારાથી થઈ ન શકે સ્વામિનારાયણ જેમ ઉપદેશ આપીને સમજાવે છે તેમ તમે પણ એમને સમજાવો આપણા બાપદાદાઓને જેમ વિઠ્ઠલનાથજીએ પોતાના શિષ્ય કર્યા હતા તેમ તમે એમને વાળી શકતા ન હો તો જે તમારા છે તેને સાચવી રાખો ગોસાઈજીના અંતરમાં અરેરાટી વ્યાપી ગઈ છેવટે તેમણે પરાજય સ્વીકારીને કહ્યું સ્વામિનારાયણે તો કંઈક વેદાંતિ જૈન ને મુસ્લિમ સુદ્ધાને શિષ્યો કર્યા છે આવી વશીકરણની શક્તિ મારામાં હોત તો તમારી મદદ માગત નહીં પણ હવે પાકો નિર્ણય કરો ને સત્સંગી થયા છે તેને નાત બહાર મૂકો એમ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને આટલા વાંક માટે નાત બહાર મુકાય નહીં મહારાજ પંચે એક અવાજે આ મંતવ્ય આપ્યું ને કહ્યું અત્યારે તો કાંઈ કરી શકાય તેમ નથી પણ તમારી વાત ઉપર ધ્યાન રાખીશું પંચ ઊભું થયું गोसाई जी हये पारावार शाह वैष्णव तिलको त्याग कर नारायणीय तिलक चांदलो पणे छड़े चौक भजन करता एक बार हिमराज हिमराजशा भगवान स्वामी नारायण ने सुंदरयाणा पधारवा आमंत्रण मोकल श्रीहरिओ सत्संगी ने खूब राजी थाया ते संत मंडल અને હરિભક્તોને સાથે લઈને સુંદરિયાણા પધાર્યા શેઠને તો આનંદ આનંદ થઈ ગયો તેમણે પ્રથમ આભાર પોતાના બંને પુત્રોનો માન્યો પછી ગોપાળન સ્વામીનો આભાર માન્યો અને કહ્યું મહારાજ આ બધાની પાછળ આપનો જ દોરી સંચાર હતો તેથી આ જીવને આપે ઉગારી લીધો માયાથી મુકાવીને પોતાનો કર્યો હવે હાથ ઝાલ્યો છે તો છોડશું નહીં આ સાંભળી શ્રીહરિ મંદ મંદ હસવા લાગ કહ્યું શેઠ અમે તો ઝાલ્યો છે પણ તમે અમને જાલી રાખજો મૂકશો નહીં ભલે મહારાજ એમ કહી શેઠે ફરી શ્રીહરિના સ્પર્શ કર્યા શ્રીહરિ અને સંતો ભક્તોને તેમણે ધામધૂમથી જમાડ્યા શેઠ અને તેમના બંને દીકરાઓએ ખડે પગે રહી ખૂબ સેવા કરી શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી हिमराज हिमराजशाह शूरवीरता टेक राखी ने भक्ति करता रहा एम छ वर्ष वीती गया संवत अढ़ार सौ ऐसी वर्ष तुंत अणसार आ गये हवे आ देह रह त्रय पुत्रों वनाशा पूजाशाह जेठा भाई तथा भत्रीजा भाई ने बोलाव्या कहूं बेटा सत्संग टेक शीरसाटे राखजो ने महाराज ने राजी कर लेजो આ નાશવંત સંસારમાં સાર તો એક સહજાનંદ છે માટે એ રીજે તે કરવું ને બીજા કોઈથી ક્યારેય ન ડરવું પુત્રોએ આ વચન માથે ચડાવ્યું શ્રીહરિ વિમાન લઈને હિમરાજ શાહને તેડવા પધાર્યા ત્યારે તેમણે સૌને હાથ જોડી જય સ્વામિનારાયણ કહી કહ્યું હવે હું અક્ષરધામમાં જાઉં છું મહારાજ મને તેડવા પધાર્યા છે આમ એક દિવ્ય આત્મા અક્ષરધામની વાટે સંચરી ગયો